અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા આજે અગ્નિશમન દિવસની ઉજવણી વારીગૃહ સ્થિત ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। 14 એપ્રિલ 1964 ના રોજ મુંબઈમાં બનેલી ફોર્ટ સ્ટ્રાઇકિંગ જહાજમાં આગની કરુણ ઘટનાની યાદમાં આજે પણ ફાયર વિભાગના શહીદ જવાનોને યાદ કરવામાં આવે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા અગ્નિશમન દિવસની ઉજવણી વારીગૃહ સ્થિત ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી છે, જેમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી જલ્પાબેન બાવસા, ઉપપ્રમુખ શ્રી આરસી મહેતા સાહેબ, કોર્પોરેટરશ્રીઓ, ચીફ ઓફિસર શ્રી સંજય પંડ્યા સાહેબ, ઇન્ચાર્જ ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલા તથા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શહીદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને લોક જાગૃતિ માટે મોડાસા શહેરમાં ફાયર વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે વિજયનગર તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા સાહેબની પ્રતિમા પર ફૂલહાર કરી એમના જીવન કવન વિશે પ્રકાશ પાડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે દલિત સમાજના આગેવાનો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, ભાજપ સંગઠન નટવરસિંહજી ભાટી, પંકજભાઈ પરમાર, પ્રવીણભાઈ ડાભી, કચરાભાઈ ડાભી તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 132મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। 14 એપ્રિલ 2023 ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતિના ભાગરૂપે આમ આદમી પાર્ટી અરવલ્લી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના ટીમના પ્રદેશ સહમંત્રી ચૌહાણ જયદીપસિંહ બી, સાબરકાંઠા લોકસભાના નવ નિયુક્તિ ઇન્ચાર્જ કરી બિપિનભાઈ ગામેતી, અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી રૂપસિંહભાઈ ભગોરા, અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમાર તેમજ અરવલ્લી જિલ્લાના તમામ પદાધિકારીઓ, તમામ 6 તાલુકાના પદાધિકારીઓ, સમનિષ્ઠ કાર્યકર મિત્રો દ્વારા આંબેડકરજીના જીવન ચરિત્રને સાચા અર્થમાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ થવા હાકલ કરવામાં આવી હતી। સાથે સાથે જિલ્લા સંગઠનમાં છેલ્લા 10 વર્ષમાં જે મિત્રોએ સમયદાન તથા આર્થિક સહયોગ આપેલ છે તેવા તમામ કાર્યકર મિત્રો તથા પાયાના સૈનિકોને આવા દર્શન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને તેમાં પ્રદેશ ટીમ વતીથી ચૌહાણ સાહેબ દ્વારા સૌનો આભાર પ્રગટ કરવામાં આવેલ હતો તથા નવનિયુક્તિ પદાધિકારોને સન્માન કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો। આગામી સમયમાં પ્રદેશ નિવૃત્તિના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા સંગઠન તથા તાલુકાના સંગઠનમાં ખૂબ જ મોટા ફેરફારો કરી બુથ લેવલ સુધી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરવામાં આવશે અને લોકોની સમસ્યાઓને આમ આદમી પાર્ટીના મંચ પર સરકાર સમક્ષ મૂકવામાં આવશે તેવી વાત રાજ્યના પદાધિકારી શ્રી ચૌહાણ સાહેબ તથા લોકસભા ઇન્ચાર્જ શ્રી બિપિનભાઈ ગામેતી દ્વારા મૂકવામાં આવી હતી। છેલ્લે તમામ પત્રકાર મિત્રોનો આભાર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। એપ્રિલ એ આપણા સૌના માટે મહાન દિવસ છે। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે અને 132મી જન્મજયંતિ જ્યારે મોડાસા ખાતે આમ આદમી પાર્ટીના સુનિષ્ઠ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી ઉજવણી કરી અને ખૂબ કાર્યકરો ખુશમ અને બાબા સાહેબ આંબેડકરની જે કંઈ એમની કામગીરી હતી એ ભારત દેશ બંધારણના ઘડવૈયા હતા, સમાજશાસ્ત્રી હતા, કાયદા શાસ્ત્રી હતા અને અર્થશાસ્ત્રી પણ હતા અને ભારત દેશનું જ્યારે નિર્માણ કરવાનું એમના ફાળે આવ્યું એ આજે આપણા ભારત દેશના સૌ નાગરિકો એના ફળ મેળવી રહ્યા છે। બાબા સાહેબ વિશ્વ વિભૂતિ કહેવાય અને નોલેજ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે, એટલે બાબા સાહેબ માટે આજનો દિવસ, એમના જન્મદિવસ અને ભારત દેશના સર્વ નાગરિકો માટે ખુશીની બાબત છે અને બાબા સાહેબે જે ભારત દેશનું બંધારણ આપ્યું છે એ બંધારણના જે કંઈ અંશો છે જે અંશો જલવંત રહે અને એ અંશો જલવંત રહે એના માટે સૌ નાગરિકો એની સાર સંભાળ રાખશે અને અમર રહે એના માટે આજે સૌ ભારત દેશના નાગરિકોએ
बाबा साहेब ने श्रद्धांजलि आपी अने उजवी छे। अने आजे आम आदमी पार्टी नी जे संगठन नी कामगिरी हती ए कामगिरी नी वात करी, छ छ तालुका छे, तालुकाना संगठन नी वात करी, जिल्लानुं मजबूत संगठन करवानी वात करी छे, ए मजबूत संगठन करशे अने थशे त्यारे ઈડર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની 132મી જન્મ જયંતિની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। જય ભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13મી એપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર આંબેડકર જીવન ગાથા અને ભીમ ભજનનું રસપાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ભાજપના અગ્રણીઓ તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ જીતુભાઈ પ્રજાપતિ સહિત કોંગ્રેસ અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રિના 12 કલાકે ભવ્ય આતિશબાજીથી આકાશમાં રંગબેરંગી રંગોથી ઝળહળી બની ઉઠ્યું હતું, તેમજ 14 એપ્રિલના રોજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક રેલી ભાંભી વાસ 2 થી પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં જિલ્લાભરમાંથી બાઇકર્સ ઉમટી પડ્યા હતા, જે જય ભીમના નાદ સાથે ઈડર શહેરના વિવિધ વિસ્તારમાં થઈ ચોક વિસ્તારમાં પરત ફર્યા હતા। ત્યારબાદ સાંજે 4 કલાકે ગાંધીવાડી રોડ ઉપર આવેલ ભાંભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડોક્ટર બાબા સાહેબની શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી। શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારમાં જતા મુસ્લિમ સમાજના તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એપોલો 3 રસ્તા પાસે પહોંચી હતી, જ્યાં જિલ્લાભરમાં પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ, આદિજાતિ સમાજના BTS ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબા સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ નગર શ્રેષ્ઠીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબ અમર રહોના નારા અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા ભરવાવ રોડ ઉપર આગળ વધી હતી, જે સાકરિયા સિદ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમાજવાડી પહોંચી સમાપન થઈ હતી, જેમાં ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, ઈડર। જે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે, ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની આ 132મી જન્મ જયંતિ છે। ભારત જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતના નાગરિકો રહે છે ત્યાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। તેના ભાગરૂપે સાબરકાંઠામાં કદાચ ભવ્ય રીતે ઉજવણી અહીંયા થઈ રહી છે। ગઈકાલે ભવ્ય ડાયરો હતો, આજે સવારે બાઇક રેલી હતી અને અત્યારે સુંદર મેળાની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે। ઈડર નગરનું જય ભીમ યુવા સંગઠન પોતે પૂરી તાકાતથી આમાં કામે લાગ્યું છે અને એની સાથે અન્ય સંગઠનો પણ એમાં લાગ્યા છે, એટલે ઈડર નગરની આ ભવ્યયાત્રા રથયાત્રા એ દર વર્ષની જેમ આ વખતે એનાથી પણ વધુ સરસ રીતે ઉજવાઈ રહી છે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બની તે માટે દેશના વડાપ્રધાન દ્વારા આહ્વાન કરેલ છે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશના પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે દેશના વડાપ્રધાન દ્વારા આહ્વાન કરેલ છે। રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટતંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી કૃષિનું અભિયાન જન આંદોલન બને તે માટે આજે અરવલ્લી જિલ્લામાં આજરોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતસિંહ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજ્યકક્ષા મંત્રી પીકુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, બિરોડા મેઘરજ ધારાસભ્ય PC બરંડા, અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રસ્થિ પરીખ તેમજ અન્ય અધિકારી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું રાજ્યપાલશ્રી દ્વારા વિશેષ મહત્વ સમાવવામાં આવ્યું હતું, તેમજ સરકાર દ્વારા આ ખેતી માટે વિશેષ લાભ આપવા માટેનું આહ્વાન કર્યું હતું, જેમાં 1500થી વધુ ખેડૂતો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રમુખ હોલ ABPS સ્વામિનારાયણ મંદિર પર હાજર રહ્યા હતા।
ભરત કરિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. પ્રાંતિજ નગરમાં દેસાઈની પોળમાં આવેલ શ્રી મદન મોહનલાલજી વૈષ્ણવ મંદિરમાં મહિલાઓ દ્વારા મંડળીઓ તેમજ વધાઈઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરના મધ્યભાગમાં આવેલ દેસાઈની પોળમાં શ્રી મદન મોહનલાલજીના મંદિરમાં ચૈત્ર સુદ એકમથી ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા ભજન કીર્તન અને મંડળીઓનું આયોજન કરવામાં આવેલ છે. વૈષ્ણવ સંપ્રદાયના પૃષ્ટિ માર્ગે ધર્મપ્રેમી લોકો શ્રી મહાપ્રભુજીના અવતરણ દિન પૂર્વે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ અગિયારસ સુધી મંદિર પરિસરમાં મહિલાઓ એકત્રિત થઈને ભજન કીર્તન અને ગીતાજીની પૂજા અર્ચના કરે છે. જે અંતર્ગત તારીખ 14 એપ્રિલના રોજ મંદિર પરિસરમાં મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધામધૂમથી ઉજવણી કરી હતી. પૃષ્ઠી માર્ગના પ્રણેતા શ્રીમદ 108 શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિન તારીખ 16 એપ્રિલને રવિવારે છે. તેની ઉજવણી વૈષ્ણવ સમાજ દ્વારા અતિ ઉત્સાહે કરવામાં આવનાર છે. તે દિવસે સવારે 38 કલાકે શ્રી મદન મોહનલાલજીના મંદિરથી શ્રી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળીને શ્રી ઘનશ્યામલાલજીની હવેલી સુધી જશે. વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાશે. તે પૂર્વે ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, રાસ ગરબા, ભજન કીર્તનની રમઝટ જમાવીને ઉત્સવનો આનંદ માણતા નજરે પડે છે. તારીખ 14 એપ્રિલના રોજ લગભગ 13 જેટલી મંડળીઓ દ્વારા દાન પુણ્ય અને બ્રહ્મદાન કરીને ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 16 એપ્રિલે સવારે 11 વાગે શ્રીમદ મોહનલાલજી મંદિરમાં સર્વોત્તમ સ્ત્રોતના 35 પાઠનું અપ્રસમાં આયોજન કરવામાં આવેલ છે, જેમાં વૈષ્ણવ સમાજના ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં સહભાગી બને તેવી ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી હતી. અંતિમ તબક્કામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રતિલા ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આજે મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે અહીંયા વધઈઓ છે. ઘણા વર્ષોથી વધઈઓ ચાલતી આવે છે, એક બે વધઈ હોય છે, પણ આ વર્ષે એટલું અદ્ભુત અહીંયા છે કે આજની વધઈ 15 જેટલી વધઈઓ અહીંયા છે અને વૈષ્ણવો આનંદ ઉલ્લાસથી અહીંયા વધઈ કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે કે આટલો બધો ઉત્સાહ પુષ્ટિમાર્ગી ધર્મમાં અત્યારે જોવા મળ્યો છે. ખરેખર ધર્મનો વિકાસ થયો છે, ધર્મનો હજુ પણ વિકાસ થાય એવું અમે લોકો વૈષ્ણવો માની રહ્યા છીએ કે અમારો ધર્મ આમ આગળ વધતો ને વધતો જાય. અરવલ્લી જિલ્લાના મોડાસાની સરકારી ઇજનેરી કોલેજ હોસ્ટેલમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મોડાસાની સરકારી ઇજનેરી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ઈયળ, કીડા અને જીવાતો આવતા હોવાથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ભોજન સામગ્રી અને રાંધેલા ભોજનની હલકી ગુણવત્તા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે જોખમી હોવાનું વિદ્યાર્થીઓનું માનવું છે, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો કોલેજની હોસ્ટેલમાં પહોંચ્યા હતા અને 108 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના આરોગ્ય સાથે ચેડા કરતા જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી. અમે મેસમાં કેટલા ટાઈમથી જમીએ છીએ, જ્યારે અમે મેસમાં એન્ટર થયા ને હોસ્ટેલમાં, ત્યારે પહેલી વાર અમને કીધું કે તમે મેસની ફી ભરો તો હોસ્ટેલમાં એન્ટર થવા દઈએ, નહીંતર તમે હોસ્ટેલમાંથી બહાર જતા રહ્યો. ત્યારે અમારે 24 રૂપિયા ફરજિયાત ભરવા પડ્યા. ત્યારે અમે મેસની ક્વોલિટી પણ નહોતી જોઈ, કેવું છે શું છે કાંઈ જોયું નહોતું. 24 રૂપિયા ભરી દીધા, વાંધો નહીં. ત્યારે શરૂઆતમાં જમવાનું સારું આવતું. હવે જેવી રીતે ઇડલીમાં છે ને ઈળો નીકળી, ઇડલીમાં ઈળો નીકળી, ના પાડી, બંધ કરો. બીજી વારે બંધ ન થઈ, પછી ઈળો નીકળી કીધું ત્યારે બંધ કરી દીધી. પછી અત્યારે રોટલી જુઓ કાચી, કૂતરોય ન ખાય. પરોઠા જુઓ એ કાચા. પછી પૂરીમાંથી ઈળો નીકળે, ખીર બના, ખીરમાંથી ઈળો નીકળે, ધનેડા નીકળે. પછી આજે ત્યારે અમે કમ્પ્લેન કરી રેક્ટર સરને. રેક્ટર સરે અમને કીધું કે અમે અઠવાડિયાનો ટાઈમ આપીએ, સરખું થઈ જશે. અમે મેસના કોન્ટ્રાક્ટરને વાત કરી, મેસના કોન્ટ્રાક્ટરે અમને કીધું કે હવે બધું સોલ્વ થઈ ગયું છે, ભાતને બધું સારું આવશે. આજે અમે ખાધું, આજે પાછી ધનેડાની ઈળો નીકળી. પછી અમે અંદર જઈને જોયું બધું, બેસન લોટ, પછી સૂજીનો લોટ, પછી આપણે ચોખા, બધામાંથી ઈળો નીકળેલી છે. ત્યારે એને બધું ધનેડા નીકળ્યા, બધું અમે જીધું. ત્યારે સવાઈસિંહ અમારે કોન્ટ્રાક્ટર છે, એણે અમને કીધું કે તમારે બહાર ખાવું હોય તો બરાબર છે, જમી લો, તમે બે મહિના માટે જ છો એવું કીધું. ત્યારે અમે બધા પાસેથી સાઇન સિગ્નેચર લઈ લીધી છે અને અમે બહાર ખાવા માટે તૈયાર છીએ. જેને ના ખાવું હોય મેસ ચાલે, બરાબર છે, કોઈ વાંધો નથી અમને. ત્યારબાદ હોસ્ટેલની જવાબદારી સંભાળી રહેલા કર્મચારીઓએ એક સપ્તાહનો સમય ભોજનની ગુણવત્તા સુધારવા માટે માંગ્યું હતું અને જો એક સપ્તાહમાં ગુણવત્તા યોગ્ય નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે.
ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. આમાં પ્રશ્ન એમ છે કે વિદ્યાર્થીઓ જીઈસી હોસ્ટેલ ખાતે જે સ્ટુડન્ટો અહીંયા હોસ્ટેલમાં રહે છે તો એ લોકોનું ભોજનની પ્રોબ્લેમ છે. તો 10 થી 15 વાર રજૂઆત કરવા છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. આજે વિદ્યાર્થીઓ જમવા ગયા તો દાળમાંથી કીડા નીકળ્યા અને જે બીજો લોટ છે એમાંથી પણ કીડા નીકળ્યા. તો વિદ્યાર્થીઓનું જે કંઈ પણ થશે, પ્રોબ્લેમ થશે કે બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે? તો એ વિષયને ધ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી દ્વારા જીઈસી હોસ્ટેલ ખાતે આંદોલન કરવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી છે. વોર્ડન સાથે શું વાતચીત થઈ? વોર્ડન સાથે વાતચીત થઈ, તેમ છતાં એ લોકોનું એમ કહેવું છે કે ગુણવત્તા સુધરશે. પણ આ પહેલાં પણ અમે રજૂઆત કરી હતી પણ સુધરી નથી, તેથી એ રૂપે અમે આજે આંદોલનાત્મક પગલાં લીધા છે. આગળની કાર્યવાહી અમે એમને સમય આપશું. જો આનું સોલ્યુશન નહીં આવે તો આગામી સમયમાં આનાથી ઉગ્ર આંદોલન કરવા વિદ્યાર્થી પરિષદ આગળ જશે.